શિક્ષણ મંત્રાલયની ફરિયાદને આધારે નીટ પેપર લીક મામલે સીબીઆઈએ નોંધી નવી એફઆઈઆર. નીટ યુજીમાં ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોની આજે ફરી લેવાઈ પરીક્ષા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ત્વરિત કાર્યવાહીની કરી પ્રશંસા. તો ગોધરામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય. દેશના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર યથાવત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી ઉચ્ચસ્તરીય બેઠક. દેશમાં પૂર વ્યવસ્થાપન અંગેની તૈયારીઓની કરાઈ સમીક્ષા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે. અબુધાબીમાં બીએપીએસ મંદિરમાં કર્યા દર્શન અને પૂજન. અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાનની સાથે કરશે મુલાકાત. છત્તીસગઢના સુકમા અને બીજાપુર બોર્ડર પર આઈઈડી બ્લાસ્ટમાં કોબ્રા બટાલિયનના બે જવાન શહીદ. બીજી તરફ સુકમા જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા. નક્સલીઓ પાસેથી મળ્યા રૂપિયા છાપવાના સાધન. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ પૂર્ણ. વડોદરા નજીક દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર સ્ટીલ બ્રિજનું કરાયું નિર્માણ. ટ્રાફિકવાળા વિસ્તારોમાં 24 કલાકમાં પૂર્ણ કરાયું આ કાર્ય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતને મોટી ભેટ. ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે 55 પર 399 કરોડના ખર્ચે બનશે 2 નવા બ્રિજ. મહેસાણા હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર 220 કરોડના ખર્ચે બનશે 9 6-લેન બ્રિજ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના વિવિધ પંથકમાં મેઘમહેર. બોટાદ, જામકંડોરણા, ધોરાજી, અમરેલી સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ. સુરતમાં પણ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પ્રસરી ઠંડક. અને T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનથી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા માટે ભારત સામે કર્યો યામરોનો મુકાબલો. જીત સાથે ભારતનો સેમીફાઇનલમાં પ્રવેશ થયો મજબૂત.